तो फरी एक बार बात करिए जयंती भानुशाली हत्या केस विषय जमा मनीषा गोस्वामी नु नाम सामे आवी रह्युं छे। मनीषा गोस्वामी ए करावी हती जयंती भानुशाली नी हत्या। तो मोटा समाचार सामे आवी रह्या छे भानुशाली हत्या केस मां। मनीषा गोस्वामी जे पहलेथी शंकाना दायरा मां हती अने आखरे तेनी ज संडोवणी बहार आवी छे। सुरजीत भाऊ पण हत्याना षड्यंत्र मां शामिल होवानी वात सामे आवी छे। तो शार्प शूटर हजु पण पोलीस नी पकड़ थी दूर छे, त्यारे पोलीसे हत्या केस मां त्रण लोको नी धरपकड करी छे जे हत्या केस मां संडोवायेला हता। અને મનીષા ગોસ્વામી મુખ્ય ષડ્યંત્રકાર હોવાનું સામે આવ્યું છે। ઉદય રંજન લાઈવ જોડાઈ ગયા છે। ઉદય, જે રીતે આખરે મનીષા ગોસ્વામીનું નામ સામે આવી રહ્યું છે, શું વધુ માહિતી? પરિવાર તરફથી પરિવારે ફરિયાદની અંદર જે નામ નોંધાવેલા હતા એ સ્પષ્ટ નામ નોંધાવેલા હતા, એટલે કે પરિવારને પહેલેથી જ કંઈક ગંધ આવી ગઈ હતી કે હત્યાની અંદર છબીલ પટેલ અથવા મનીષા ગોસ્વામીનો હાથ હોઈ શકે છે। એ આધાર ઉપર પોલીસે જે છે મનીષા ગોસ્વામીનું નામ નોંધીને તપાસ શરૂ કરી દેવામાં આવી હતી, જેની અંદર અત્યારે પોલીસની તપાસ પૂર્ણ થઈ એવું કહી શકાય, કારણ કે કુલ 3 આરોપીઓની જે છે ધરપકડ કરી લેવામાં આવી છે। અને આ તમામ પ્રકારનો અહેવાલ જે છે એ નુપુર ગઈકાલે 24 કલાકે આખો અહેવાલ જે છે પ્રસ્તુત કર્યો હતો કે આખરે કેસની અંદર શું તપાસ થઈ રહી છે અને શું હવે ખુલાસો થવાનો છે, છબીલ પટેલનો શું રોલ છે, મનીષા ગોસ્વામીનો શું રોલ છે, આ તમામ વસ્તુ અંગે જે છે 24 કલાક એક દિવસ અગાઉ જ આખો ખુલાસો કરી દીધો હતો। વાત કરવામાં આવે અત્યારે તો અજય તોમર જે છે ડીજીપી આ કેસની આખી પ્રેસ કોન્ફરન્સ લઈ રહ્યા છે। 5 વાગે જે છે આ પ્રેસ કોન્ફરન્સ લેવામાં આવશે અને મનીષા ગોસ્વામી જે છે તેની સાથેનો તકરાર જે છે અત્યારે ક્યાંક ને ક્યાંક સામે આવ્યો છે। મનીષા ગોસ્વામીની જો હું આપણે વાત કરું તો મનીષા ગોસ્વામી જે છે તેણે લગ્ન જે છે તાપીની અંદર કરેલા છે, એ બે સંતાન અને એક પતિ છે, એનો પરિવાર જે છે કચ્છની અંદર રહે છે અને માતા પિતા અને એની માતાની વિશે પણ આપણે માહિતી જે પ્રમાણે આપી હતી કે લીલાબેન જે છે એ કોંગ્રેસના ભૂતપૂર્વ કાર્યકર રહી ચૂક્યા છે, જિલ્લા પૂરતા ત્યાં ખૂબ જ સક્રિય હતા કોંગ્રેસ તરફથી। તો મનીષા ગોસ્વામીનું નામ જે સામે આવ્યું છે તો એની વધુ એક વાત કરવા એ માગીશ આપને હું નુપુર, કે મનીષા ગોસ્વામી સાથે છબીલ પટેલે 2 થી 3 મહિના પહેલાં જ એક સમાધાન કર્યું હતું અને સમાધાન માટેની કંઈક મોટી રકમ પણ જે છે છબીલ પટેલે ચૂકવેલી હતી। તો મનીષા ગોસ્વામીએ આ રકમ શા માટે લીધી હતી, શું કામ લીધી હતી, આ તમામ બાબતો જે છે ઉપર સવાલ ઊભા થઈ રહ્યા છે અને હવે જે પ્રમાણે ગુનાનો આખો ભેદ ઉકેલાઈ ગયો છે તો ચોક્કસ એ પણ ખ્યાલ આવી જશે કે મનીષા ગોસ્વામીએ પૈસા શા માટે લીધા હતા। મનીષા ગોસ્વામીની વધુ વાત કરવામાં આવે તો મનીષા ગોસ્વામી ઉપર જયંતી ભાનુશાળી અને એમના ભત્રીજા જે છે એ ફરિયાદ પણ નોંધાવી હતી અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશનની અંદર। એ ફરિયાદની હું આપને વિગતની વાત કરું તો ખંડણીની ફરિયાદ અને બ્લેકમેલિંગની ફરિયાદ આખી નોંધવામાં આવી હતી। મનીષા ગોસ્વામીએ જે છે એ ખંડણી અને બ્લેકમેલિંગ કરતી હોવાનું તેની પાસે જયંતી ભાનુશાળી પાસે માહિતી આવી હતી અને તે આધારે ફરિયાદ નોંધાવી હતી। એક વિડીયો જે છે અશ્લીલ બનાવવામાં આવ્યો હતો મનીષા ગોસ્વામી તરફથી અને એ આધારે જ તે મનીષા ગોસ્વામી પૈસા માંગતી હોવાનો ઉલ્લેખ ફરિયાદની અંદર કરવામાં આવેલો હતો। આ સહિત સુરત અને બનાસકાંઠામાં પણ આ અંગેની ફરિયાદો નોંધવામાં આવેલી હતી અલગ અલગ, એટલે કહી શકાય કુલ 3 થી 4 ફરિયાદો દાખલ થઈ તેના વિરુદ્ધમાં અને ત્યારબાદ અચાનક જ જયંતી ભાનુશાળી સાથે એને સમાધાન કરી લીધું અને સમાધાન માટે એમાં પૈસા લીધા મનીષા ગોસ્વામીએ। તો આખરે એવી રીતે શું વાત હતી કે એવી શું વસ્તુ હતી કે જયંતી ભાનુશાળીએ પૈસા પણ ચૂકવવા પડ્યા અને સમાધાન પણ કરવું પડ્યું? મનીષા ગોસ્વામીની સંડોવણી સામે આવી છે, પોલીસે તેની પણ પૂછપરછ કરી અને આગળની તપાસ શરૂ કરી દીધી છે। નુપુર ક્લુદે, એટલે મનીષા ગોસ્વામીનું નામ જે રીતે સામે આવ્યું છે પરિવારને પહેલેથી શંકા હતી અને ક્યાંક ને ક્યાંક હત્યા પછી મનીષા ગોસ્વામી ગાયબ પણ હતી, ભૂગર્ભમાં હતી તેમ કહી શકાય, આ તમામ આધાર કહી શકાય શંકાનો અને આખરે હવે જ્યારે સામે આવી ગયું છે મનીષા ગોસ્વામીનું નામ તો શું કહી શકાય કે છબીલ પટેલની તેમાં કોઈ સંડોવણી નહોતી? પોલીસ અત્યારે એ પણ તપાસ કરી રહી છે છબીલ પટેલને લઈને, પણ મનીષા ગોસ્વામીની જે વિગતો અત્યારે સામે આવી રહી છે એ પ્રકારની ચોક્કસથી વિગત સામે આવી રહી છે કે કેવા પ્રકારની માહિતી જે છે એ મનીષા ગોસ્વામીને લઈને અત્યારે પોલીસ તપાસ કરી રહી છે। મનીષા ગોસ્વામીની જે વાત કરવામાં આવે તો મનીષા ગોસ્વામીની અટકાયત અને પૂછપરછ જે છે જે તે સમયે પણ કરવામાં આવેલી હતી અને તે એનું ઘર સુધી જે છે એ 24 કલાકની ટીમ એટલે કચ્છ ખાતેનું જે ઘર હતું તેના માતા પિતા સાથે પણ વાત કરી હતી અને ત્યાંથી પણ જે છે માહિતી આખી એકત્રિત કરવામાં આવેલી હતી। જયારે માતા પિતા સાથે વાત કરવામાં આવી તેમના માતા પિતા પતિ કહી રહ્યા હતા કે મનીષા પ્રકારનું કૃત્ય ન કરી શકે, હવે જયારે મનીષાનું જ નામ આગળ આવી રહ્યું છે શું લાગી રહ્યું છે કે શું ખરેખર મનીષા આ હત્યા કેસમાં મુખ્ય આરોપી હોઈ શકે અને જો હશે તો હવે આગળની કાર્યવાહી શું રહેશે? જરૂરથી આ કેસની અંદર ક્યાંક ને ક્યાંક મનીષા ગોસ્વામી મુખ્ય આરોપી તરીકે અત્યારે દર્શાઈ રહી છે અને પોલીસે તમામ તપાસ પૂર્ણ કરી લીધી છે। 3 આરોપીઓની જે ધરપકડ કરી લેવામાં આવી છે। હજી સુધી મહત્વની વાત એ છે કે આ 3 આરોપીઓ જે છે એ હત્યાનું આખું જે ષડયંત્ર રચનારા જે છે એ આરોપીઓ છે, જે લોકોએ હત્યા કરી એટલે કે આખું એક સોપારી કિલિંગ પણ જે આમાં સામે આવ્યું છે એ સોપારી કિલિંગને જે લઈને
વિગતો સામે આવી છે. આ પુણેની જે ગેંગ છે, શાર્પશૂટર ગેંગ, આ ગેંગને ઉપયોગમાં કરવામાં આવેલો હતો અને પુણેથી ખાસ આ વ્યક્તિઓને બોલાવવામાં આવેલા હતા અને એની જયંતિ ભાનુશાળીની ઓળખ આપવામાં આવેલી હતી, તેની પાસે એની રેકી કરાવવામાં આવેલી હતી. જે વ્યક્તિઓ જ્યારે હત્યા થઈ ત્યારે સાથે હતા અને જયંતિ ભાનુશાળીની ઓળખ કરવા માટે હતા એ વ્યક્તિઓની અત્યારે ધરપકડ કરવામાં આવી છે. શાર્પશૂટરો જે છે એ હજુ સુધી પોલીસ ગ્રેફથી દૂર છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને એટીએસની જે અલગ અલગ ટીમો જે છે અત્યારે પણ યુપીની અંદર એક આખું ઓપરેશન પૂરું પાડી રહી છે જ્યાં શાર્પશૂટરો હોઈ શકે છે. તો પોલીસની હવે તપાસ જે છે શાર્પશૂટર સુધી પકડવાની પણ રહેશે. મનીષા ગોસ્વામી જે છે એ ચોક્કસી પોલીસની ગ્રેફમાં હોઈ પણ શકે છે, હાલ એને જાહેર ન પણ કરવામાં આવે અને હજી વધુ માહિતી એકત્રિત કરવા માટેના પ્રયત્ન થઈ રહ્યા હોય એવું પણ બની શકે એમ છે. શરૂઆતના સમયમાં જો વાત કરવામાં આવે તો આરોપીઓને લઈને ઘણી બધી ગેરસમજણો ઊભી થઈ હતી કે આરોપી ઝડપાઈ ચૂક્યા કે નથી ઝડપાયા, પરંતુ હવે અંતે જો વાત કરવામાં આવે 24 કલાકે ગઈકાલે આખો એક અહેવાલ પ્રસ્તુત કર્યો હતો જેની અંદર મનીષા ગોસ્વામી, છબીલ પટેલ અને અત્યારે કયા કેસની કયા પ્રકારની તપાસ થઈ રહી છે એ અંગે અહેવાલ આખો આપવામાં આવેલો હતો. અને આજની જો વાત કરવામાં આવે તો સીઆઈડી દ્વારા જે છે એ પ્રેસ કોન્ફરન્સનું આખું આયોજન કરવામાં આવેલું છે જેની અંદર કુલ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને મનીષા ગોસ્વામી જે છે મુખ્ય આરોપી તરીકે અત્યારે ચિત્રાઈ રહી છે. શૂટરો જે છે એ પુણેના હોવાનું સામે આવ્યું છે અને એક સોપારી કિલિંગ પણ સામે આવ્યું છે. 2-3 કરોડ એટલે કે કરોડો રૂપિયાની આખી સોપારી આ કેસની અંદર દેવામાં આવી હોવાની વાત જે છે એ સામે આવી હતી અને અત્યારે ક્યાંક ને ક્યાંક સાચી લાગી રહી છે. તો હવે પોલીસની તપાસ જે છે હત્યારો ભેગા કરવા, હત્યારાઓ કોણ એટલે કે જેને શાર્પશૂટિંગ અને જે હત્યા કરી અહીંયાથી ફરાર થઈ ગયા, જેને કોન્ટ્રાક્ટ કિલિંગની આખી સોપારી રાખેલી હતી એ કોના માધ્યમથી આપવામાં આવી, કોન્ટ્રાક્ટ કિલિંગ કેટલા પૈસા ચૂકવાયા, હજી કેટલા ચૂકવાના બાકી હતા, આ તમામ બાબતો ઉપર જે છે અને ખાસ કરીને આરોપીઓ જે પ્રમાણે આખો કારસો ઘડેલો છે, જે હત્યાનો આખો પ્લાન બનાવેલો છે, ક્યાં બનાવેલો હતો અને કોણે કોણ એમાં ભાગ ભજવ્યો છે, શું શું ભૂમિકા હતી, આ તમામ બાબત ઉપર તપાસ કરશે વેનુપુર. બિલકુલ. અને જ્યારે મનીષાનું નામ સામે આવી રહ્યું છે તો જયંતિ ભાનુશાળી સાથે મનીષાનો કયા પ્રકારનો સંબંધ હતો અને પૈસાના બાબતે, જે લેતી દેતીના બાબતે કોઈક બાબતે બબાલ હતી એવું પણ સામે આવ્યું છે, કઈ આખી બાબત હતી કે પછી જે સેક્સ કારની વાત સામે આવી રહી છે શું તેમાં પણ મનીષાની સંડોવણી હોઈ શકે? જરૂરથી. મનીષા ગોસ્વામીની સંડોવણીની જો હું આપને વાત કરું તો મનીષા ગોસ્વામીની સાથે જે સમાધાન કરવામાં આવ્યું હતું તેમાં પૈસાની વાત પણ સામે આવી હતી, એક નરોડાની જમીન જે છે એની પણ એક વાત સામે આવી હતી. આ સહિત જો વાત કરવામાં આવે તો મનીષા ગોસ્વામી ઉપર જે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી તે અશ્લીલ ક્લિપ એટલે કે જયંતિ ભાનુશાળી જેમાં નજરે પડી રહ્યા હતા, એક યુવતી નજરે પડી રહી હતી. તો મનીષા ગોસ્વામી એક શંકાસ્પદ વ્યક્તિ પહેલેથી જ રહી હતી અને કદાચ જયંતિ ભાનુશાળીની કોઈ પણ વસ્તુ એની પાસે હોઈ શકે એ માટેથી તેણે પૈસા માંગ્યા હોય અથવા તો આપવામાં આવ્યા હોય એવું પણ બની શકે એમ છે. મનીષા ગોસ્વામી જે છે